સુરતના અમરોલી વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી હની ટ્રેપ કરી લોકો પાસેથી લાખો રૂપિયા પડાવી લેવાના કિસ્સા બની રહ્યા છે. ત્યારે વધુ એક યુવાન આ ટોળકીનો ભોગ બન્યો હતો. છાપરાપાઠા ગામના એક ફ્લેટમાં યુવાનને લઈ જઈ મહિલા સાથે ફોટા પાડી નકલી પોલીસ બનીને આવેલા યુવાનોએ 3.50 લાખ રૂપિયા પડાવી લીધા હતા. આ ગુનામાં પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે. આ અંગે જાણવા મળતી વિગત મુજબ વરાછાના બરોડા પ્રિસ્ટેજ ખાતે રહેતો 36 વર્ષીય યુવાન સાડીના જોબ વર્કનું કામકાજ કરે છે. ગૂગલ પર એક વેબસાઇટ જોઈ આ યુવાન ભેરવાયો હતો. વેબસાઇટ પર યુવતીના ફોટા પર ક્લિક કર્યો અને એક નંબર આવ્યો. યુવાને કોઈ પણ જાતની ખાતરી કરી નહોતી અને ત્યાર પછી જે વોટ્સએપ પર નંબર આવ્યો હતો તેના પર યુવાને વાતચીત કરી હતી. આ દરમિયાન યુવતીએ યુવકને મળવા બોલાવ્યો હતો. અમરોલી છાપરાભાઠા રોડ પર આવેલા પોકેટ મોલ પાસે ઋતુરાજ એપાર્ટમેન્ટના C604 નંબરના ફ્લેટમાં યુવકને મળવા બોલાવ્યો હતો. જ્યારે યુવક ત્યાં ગયો ત્યારે એક મહિલા અને એક યુવતી હતી. યુવતી સાથે યુવાન રૂમમાં ગયો. આ દરમિયાન જ કોઈએ રૂમનો દરવાજો ખખડાવ્યો હતો અને યુવતીએ દરવાજો ખોલી નાખ્યો હતો અને 3 જણા રૂમમાં ઘૂસી ગયા હતા અને પોતાની ઓળખ પોલીસ તરીકે આપી અમે ડિસ્ટાફમાંથી આવીએ છીએ તેમ કહી યુવાનને ડરાવ્યો હતો. યુવાને મારા પર કેસ નહીં કરશો, હું 2 લાખ રૂપિયા આપવા માટે તૈયાર છું તેમ કહેતા નકલી પોલીસ બનીને આવેલા 3 પૈકી એકે સાહેબ સાથે વાત કરીને કહું છું તેમ કહી બહાર ગયા બાદ થોડી વારમાં પાછો આવી 4 લાખ રૂપિયાની માંગ કરી હતી. અંતે યુવાન સાથે 3.50 લાખ રૂપિયા માટે આપવા તૈયાર થયો હતો અને તેના સાઢુભાઈને બોલાવી 3.50 લાખ રૂપિયા આપી દીધા હતા. આ બનાવ તારીખ 9/12/2023ના રોજ બન્યો હતો. જે તે સમયે તો યુવાને બદનામીના ડરથી કોઈને કશું કહ્યું નહોતું, પણ અમરોલી વિસ્તારમાં હની ટ્રેપના બનાવો બન્યા હોવાના સમાચારમાં સાંભળી યુવાનમાં હિંમત આવી હતી અને તેણે ગઈકાલે અમરોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી અને પોલીસે ગુનો નોંધી આજે હની ટ્રેપ કરતી ટોળકીના હરેશ રાજુ સરવૈયા નામના ઇસમને ઝડપી પાડ્યો છે. પકડાયેલ આરોપી વિરુદ્ધ આ જ રીતે હની ટ્રેપ કરવાના ગુનામાં કતારગામ અને વરાછા પોલીસ મથકમાં ગુનાઓ નોંધાયેલા છે. બ્યુરો રિપોર્ટ, S24 ન્યૂઝ, સુરત.